દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, આજનું શિડ્યુલ બહુ ટાઈટ હોવાથી આજે આ વિડીયો, આ એપિસોડ મારી સ્કૂલમાં શૂટ કરવો પડ્યો છે. મારે આપણે 13મો અધ્યાય ચાલે છે, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ, એનો 17મો શ્લોક. 17મા શ્લોકની અંદર ભગવાન આગળ કહે છે કે હે અર્જુન, બ્રહ્મ આત્મા એક સર્જનહાર છે, એક પાલન કરતા છે અને એ જ સંહારક છે. મિત્રો, આપણે કહીએ છીએ કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. બ્રહ્મા એ સર્જન કરે છે, વિષ્ણુ એ પાલન કરે છે અને મહેશ એ સંહાર કરે છે. મિત્રો, ખોટું નથી, એ વ્યવહારિક દ્રષ્ટિએ 100% સાચું છે. હું કોઈની શ્રદ્ધાને તોડવા નથી માંગતો, પણ એક પ્રતીક છે. મિત્રો, ગીતાની અંદર જે ભગવાને વાત કરી 13મા અધ્યાયના 17મા શ્લોકમાં કે અર્જુન, એ બ્રહ્મ એ આત્મા જ સર્જનહાર છે, પાલનહાર છે અને સંહારક છે. તો બેમાં સાચું શું? ભગવદ્ ગીતાની વાત સાચી માનવી કે લોકો જે કહે છે એ વાત સાચી માનવી? મિત્રો, બંને વાતો પોતપોતાની રીતે સાચી છે, કોઈ ખોટી નથી. પણ ગીતાના વ્યૂ પોઈન્ટથી વાત કરું, કૃષ્ણ ભગવાનના વ્યૂ પોઈન્ટથી વાત કરું, તો ભગવાન એવું કહેવા માંગે છે કે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ 13મો અધ્યાય, એમાં ક્ષેત્ર એટલે શરીર, પ્રકૃતિ, એ પ્રકૃતિનું સર્જન આત્માથી થાય છે, એટલે બ્રહ્મથી થાય છે. આત્મા છે તો આ શરીર છે. માના પેટમાં જ્યાં સુધી જીવાત્મા દાખલ નથી થતો ત્યાં સુધી એ બાળકનો વિકાસ નથી થતો, એ બાળક એ બાળકનો જન્મ નથી થઈ શકતો. એટલે એ દ્રષ્ટિએ આત્મા જે છે એ સર્જનહાર છે, એ પ્રકૃતિનું સર્જન કરે છે. આ જે પંચમહાભૂતોનું ખોડિયું છે એનું સર્જન આત્માની હાજરીથી થાય છે. આત્મા જો એમાં એન્ટર ના થાય તો એ ડેવલપ નથી થતું. આત્માની હાજરીથી એ ડેવલપ થાય છે. 5 કિલોનું જે બાળક છે 50 કિલોનું થાય છે ગર્ભની અંદર. એક બુંદમાંથી 3.5 કિલોનું જે શરીર બને છે એ મિત્રો આત્માની હાજરીથી બને છે. એટલે એ પરિભાષામાં કહ્યું કે બ્રહ્મ આત્મા એ સર્જનહાર છે, એ પ્રકૃતિનું સર્જન કરે છે. અને એ સર્જન કરે છે આ બ્રહ્માંડ આખું. આ દુનિયા જે છે એ આપણે અનુભવી શકીએ છીએ, આપણે જોઈ શકીએ છીએ. એ દુનિયા આપણને દેખાય છે સાને લીધે? તો કે હું પોતે છું. આત્માની હાજરી છે, મારી પોતાની હાજરી છે. આત્મા એ એકડો છે અને પ્રકૃતિ એ 0 છે. એકડો છે તો 0ની કિંમત છે, એકડો નથી તો 0ની કિંમત નથી. હું છું તો આ બ્રહ્માંડ છે, હું છું તો આ દુનિયા છે. મારું અસ્તિત્વ નથી તો મારા માટે આ દુનિયા 0 થઈ જાય છે. એટલે મિત્રો, આ દ્રષ્ટિએ આત્મા જે છે એ સર્જનહાર કહ્યું છે. અને બ્રહ્મ એ જ પાલન કરતા છે. પાલન કરતા એટલે આ 5 કિલોનું શરીર 50 કિલોનું બને છે, એ બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થા સાડા લીધે બને છે. આત્માની હાજરી છે તો બને છે, આત્માની હાજરી છે તો બને છે. જો આત્માની હાજરી ના હોય તો ક્યારે આ શરીર પડતું થઈ જાય? તો આ શરીરનું પાલન પોષણ કરનાર જે છે એ આત્માની હાજરી છે. તો આત્માની હાજરીથી આ શરીર જે છે એનું પાલન પોષણ થાય છે, આ શરીર મોટું થાય છે. આ શરીર જે છે એ શરીર એનું પાલન પોષણ થાય છે. બાકી તો આ આત્માની જો ગેરહાજરી હોય તો આ મળદું જે છે એને બાળી દેવામાં આવે છે, એને કશું થતું નથી. એ અર્થમાં આત્મા એ પાલન કરતા છે. આત્મા છે તો ખાધેલો ખોરાક પચે છે, આત્મા છે તો ખાધેલો ખોરાક ડાયજેસ્ટ થાય છે, આત્મા છે તો ખોરાકમાંથી 7 ધાતુઓ બને છે. બાકી તો આત્મા નથી તો આ મર્દાને સળગાવી દેવામાં આવે છે. મિત્રો, તો એ અર્થમાં કહેવા માંગે છે કે બ્રહ્મ આત્મા એ પાલન કરતા છે,
એટલે આ શરીર જે છે આત્માની હાજરીથી મોટું થાય છે, આત્માની હાજરીથી ખોરાક પચે છે, આત્માની હાજરીથી 5 કિલોનું શરીર 50 કિલોનું બને છે. એ અર્થમાં કહે છે કે આત્માની હાજરીથી આ શરીરનું પાલન પોષણ થાય છે, પ્રકૃતિનું પાલન પોષણ થાય છે. અને છેલ્લે કહ્યું કે આત્મા એ જ સંહારક છે. એટલે મિત્રો, આત્મા છે, આત્મા આ શરીરમાંથી જ્યારે નીકળી જાય ત્યારે આ શરીરને બાળી દેવામાં આવે, તો આ શરીરનો સંહારક, આ શરીરને બાળી દેનાર કોણ? તો કે આત્મા પોતે. આત્મા છે ત્યાં સુધી શરીરને બાળતા નથી, પણ જેવો આત્મા નીકળી જાય એટલે આપણા જ સગાવાળા, આપણા જ લોકો આ શરીરને 4 જણા ખભે ઉંચકીને સ્મશાનમાં જઈને બાળી નાખે છે. એ અર્થમાં કહે છે કે આત્મા એ જ સંહારક છે. એટલે આત્મા નથી તો આ શરીરનો સંહાર થઈ જાય છે, આ શરીરને બાળી દેવામાં આવે છે. આ રીતે મિત્રો, બંને જે પેલા બ્રહ્મા વિષ્ણુ મહેશ છે એ પણ સાચું છે, એ પણ શ્રદ્ધાનો વિષય છે, એ શ્રદ્ધાનો વિષય છે. અને આ જે ભગવદ્ ગીતાના વ્યૂ પોઈન્ટથી કૃષ્ણ ભગવાને કહ્યું એ શાશ્વત સનાતન વિજ્ઞાનના વ્યૂ પોઈન્ટથી કહ્યું છે, એ સ્પિરિચ્યુઅલ સાયન્સના વ્યૂ પોઈન્ટથી કહ્યું છે, અને પેલું રિલેટિવ વ્યૂ પોઈન્ટ એટલે વ્યવહારિક વ્યૂ પોઈન્ટથી, બંને પોતપોતાની રીતે સાચા છે મિત્રો. એટલે ખાસ સમજી લેજો, ભગવદ્ ગીતાના વ્યૂ પોઈન્ટથી હવે ખબર પડી જશે કે કેમ ભગવાને કહેવું પડ્યું કે હે અર્જુન, બ્રહ્મ આત્મા એ જ સર્જનહાર, એ જ પાલનહાર અને એ જ સંહારક છે. મિત્રો, તમને ખ્યાલ આવી ગયો છે. આવતીકાલે સાંજે 7 વાગે મળીશું. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ અને નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનર બનેલા જય ભારત, જય જય ગુજરાત.